સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને હડકંપ મચ્યો છે. મોડાસાના ડોક્ટરોએ કોરોના વાયરસને લઈને પ્રજાને પોતાના અભિપ્રાય આપ્યા છે. કોરોના વાયરસને લઈને મોડાસાના ખાનગી ડોક્ટરોએ પ્રજાને સલાહ સૂચન આપ્યા છે. અરવલ્લી જિલ્લાના સરકારી તંત્ર સાથે ખાનગી ડોક્ટરો જનજાગૃતિ અર્થે સજાગ થયા છે. અટકાયતી પગલાંની જાણકારી સાથે કોરોનાના વાયરસના જે લક્ષણો છે આ તમામ માહિતી દર્દીઓને આપી શરદી ઉધરસ કફના દર્દીઓને આરોગ્યલક્ષી તપાસ કરાવવાની અપીલ કરી. લોકોને કામ વગર બહાર ન નીકળવા, ભીડભાડ વચ્ચે ન જવા ડોક્ટરોએ સૂચન કર્યું. માસ્ક, સેનેટાઇઝર, સાબુથી હાથ ધોવા તેમજ પૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાની તાકીદ કરી. 60 વર્ષની ઉંમરના લોકોને બહાર ન નીકળવા માટે ડોક્ટરે સૂચન કર્યું. મોડાસાના ખાનગી ડોક્ટરો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જીટીવી ગુજરાત ન્યૂઝના રિપોર્ટર વૈભવ રાઠોડ દ્વારા મોડાસાના ડોક્ટરના અભિપ્રાય લેવામાં આવ્યા છે. મોડાસાના એમડી ફિઝિશિયન ડોક્ટરોએ કોરોનાના સાવચેતીના સૂચનો આપ્યા છે. શું કહે છે ડોક્ટર શ્રી, આવો જાણીએ. ડોક્ટર કૌશલ જાની, મોડાસા. સર્વેને નમસ્કાર. હાલ જેમ આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસની બીમારી ખૂબ જ ફેલાઈ રહી છે, પણ તેનાથી ગભરાવાની જરૂરિયાત નથી. જો સાવચેતીના રૂપે સરકારશ્રીએ બતાવ્યા તે પ્રમાણે જો પગલાં લેવામાં આવે તો આનાથી બચી શકાય તેમ છે. આની કોઈ ખાસ દવા શોધાઈ નથી અને સામાન્ય લક્ષણોમાં જેમ સામાન્ય તાવ, ખાંસી, ઉધરસમાં લક્ષણો આવે, ગળામાં દુખવું, તાવ આવો તેવા જ લક્ષણો હોય છે. જે લોકોને 5-7 દિવસ સુધી આ લક્ષણો રહે અને ભારે તાવ આવે અને દવા લેવા છતાં પણ તેમાં ફેર પડે નહીં, આવા જ લોકોને અને ખાસ કરીને જે લોકો ફોરેન જઈને આવ્યા છે અથવા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે તેવા લોકોને જ થવાની આ શક્યતા વધારે છે. માટે દરેક જણે આનાથી ગભરાવાની જરૂરિયાત નથી, પણ સૌથી મોટી ચિંતા ડૉક્ટરોને અને સરકારને એ જ છે કે આની કોઈ ખાસ ટ્રીટમેન્ટ અત્યાર સુધીમાં શોધી શક્યા નથી. માટે જો આ મહામારી એક માણસમાંથી બીજા માણસમાં કે જે લોકો બહાર નથી ગયા તે છતાં પણ તેમનામાં ફેલાશે તો તેને અટકાવવો ખૂબ જ તકલીફભર્યો થઈ જશે. દેશમાં વસ્તી ખૂબ જ વધારે છે, આપણી પાસે ટેસ્ટિંગ માટેના પણ એટલા બધા પૂરતા સાધનો સંખ્યાના પ્રમાણમાં નથી. તો બચવા માટે સૌથી અગત્યનો ઉપાય એ જ છે કે જો જરૂરિયાત ના હોય તો કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળશો નહીં. દવાખાને પણ નાની નાની તકલીફો માટે જવાની જરૂરિયાત નથી. આપને જો ડાયાબિટીસ, બીપીની દવા ચાલતી હોય અને જો કંટ્રોલમાં હોય તો તેની તે દવાઓ આપ ચાલુ રાખી અને 15 દિવસ મહિના પછીથી ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. અને કોઈપણ પ્રકારનું જો કામ ના હોય તો વધારે માણસો ભેગા થઈ મોટા મેળાવડા કરવા, તેમાં હાજરી આપી અથવા તો કોઈ વ્યક્તિને તાવ આવેલો હોય તો તેની ખબર કાઢવા જવું અને ખબર જતી ફેરા પૂરતા સાવચેતીના પગલાં જેવા કે માસ્ક પહેરવા અને હાથને યોગ્ય સાબુ વડે સાફ ના કરવા, એવું બધું કરવાથી આ રોગની તીવ્રતા વધશે, માણસમાંથી માણસમાં ફેલાતો થઈ જશે અને જો એ મહામારીનું રૂપ લેશે તો આપણા દેશ માટે એક ચોક્કસ સમસ્યા ઊભી કરશે. પણ આ બધું આપણે સાવચેતીના પગલાં રૂપે ધ્યાન રાખીએ, હાથને વારંવાર આપણે સાફ કરીએ, આપણા હાથ વડે આપણે આપણા મોઢાને ના અડકીએ, જે વ્યક્તિઓને તાવ આવ્યો છે, ખાંસી ઉધરસ છે તેમની આપણે ખબર કાઢવા જઈએ, પણ એમનાથી આપણે 10-15 ફૂટ દૂર બેસીને વાત કરીએ તો આ બધું અટકાવી શકાય એવું છે. અને આપણે જો આને અટકાવીશું તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું અને આપણે દેશની બહુ મોટી સેવા કરી એવું કહી શકાય. તો ચોક્કસ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે બને એટલું ભેગા થવાનું ટાળો, કામ ના હોય તો બહાર નીકળશો નહીં. નાની નાની બીમારી માટે ડૉક્ટર કે હોસ્પિટલ પાસે ના દોડી જાઓ. જો આપને ડાયાબિટીસ, બીપીની દવા ચાલતી હોય, બધું સંપૂર્ણ નિયંત્રણમાં હોય તો 15 દિવસ મહિના પછીથી જઈ શકો છો. અને સાવચેતી તરીકે પોતાને પણ સ્વસ્થ રાખો અને બીજા સ્વસ્થ રહે તે માટે થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરો. આ જ સૌને નમ્ર વિનંતી. થેન્ક યુ. હું ડૉક્ટર હાર્દિક સુથાર, એમડી ફિઝિશિયન, સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં છું. અત્યારે સમગ્ર વિશ્વમાં જે કોરોનાનો કહેર છે એના માટે આપણે ગભરાવાની જરૂર નથી કે જે કોરોના વાયરસ, જે વાયરસ આપણા કોઈપણ વ્યક્તિના ખાંસી ખાવાથી કે એના કફના ડ્રોપલેટ્સમાં આવે છે અને જે નજીક એની નજીક કોન્ટેક્ટમાં હોય એ લોકોને જ ફેલાય છે. એટલે દરેક વ્યક્તિ, જો કોઈ વ્યક્તિ બીમાર હોય એના અને કોરોના પોઝિટિવ હોય કે કોઈ બહારથી કે મીન્સ ઇટાલી, જાપાન,
ચાઇના કે યુરોપથી આવેલા હોય તો એવા વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી વધારે ફેલાય છે, નોર્મલ માણસના સંપર્કમાં આવવાથી નથી ફેલાતો. એટલે ખાસ આપણે તો તકેદારીના રૂપે એ ધ્યાન રાખવાનું છે કે આપણે કે આપણી આજુબાજુમાં કોઈ વ્યક્તિ બહારથી આવે છે એને કોઈ કોરોનાના લક્ષણ છે અને શરદી ખાંસી કે કફ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે આપણે કોમ્યુનિટીમાં જરૂર પડે તો જ બહાર નીકળીએ, વધારેમાં વધારે ગીચતા ના કરીએ અને કોઈ અને ફ્રીક્વન્ટલી આપણા હાથ ધોતા રહીએ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, મોડાસા. એટલે તાજેતરની અંદર જે કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે અને પૂરી દુનિયાની અંદર એને પાન્ડેમિક જાહેર કરેલ છે, હવે એને લગતે થોડી ચર્ચા એ થવી જોઈએ કે અત્યારે લોકોની અંદર માણસોની અંદર એને લઈને ડર ને ફફડાટ વ્યાપેલો છે. એટલે એને લગતું કંઈ એના માટે કંઈ ગભરાવવાની જરૂર નથી, એના માટે ચોક્કસ આપણે સાવચેતી રૂપે અમુક પગલાં લેવા જોઈએ. એમાં એક અગત્યની વસ્તુ એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રહેવું જોઈએ આપણે, એટલે થોડા ક્લોઝ કોન્ટેક્ટ જે બી હોય, જે બી ઇન્ફેક્ટેડ થયેલા હોય એમને તો સોશિયલ ડિસ્ટન્સિંગ રહેવું જ જોઈએ. એમને તો અત્યારે જો કે સરકારે પણ સારા પગલાં લીધેલા છે, ક્વોરન્ટાઇન કરીને જે પણ એ ટ્રાવેલર્સ વિદેશથી આવે છે. અત્યારે આપણા અરવલ્લી જિલ્લાની અંદર તો લગભગ કોરોનાનો કોઈ એક પણ કેસ પોઝિટિવ મળેલ નથી, એક સારી વસ્તુ છે. અમુક જે શંકાસ્પદ કેસો દાખલ કર્યા છે પણ હવે એમના રિપોર્ટ પણ અવેઇટેડ છે. બીજી વસ્તુ આમાં સૌથી અગત્યની ધ્યાન રાખવા જેવી લોકો માટે એ છે કે બહુ ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, 10-15થી વધારે ટોળામાં એકત્રિત થવું નહીં. ઉંમરવાળા જે 60થી ઉપરની ઉંમરના જે માણસો છે અથવા તો જેમાં ડાયાબિટીસ અને બીજી કંઈ બીમારી લોંગ ટાઈમથી જે બીમાર રહેલે છે એમને તો કોઈ પણ જાતનું એટલે ઘરથી બહાર નીકળવું જ ના જોઈએ, કેમ કે સૌથી વધારે ઇન્ફેક્શન અને ચેપ લાગવાના ચાન્સીસ એવા ઉંમરવાળા દર્દીના અંદર રહેલા હોય છે. ત્રીજી વસ્તુ આમાં ફ્રિક્વન્ટ હેન્ડ વોશ, જે સૌથી અગત્યની વસ્તુ છે કે કેમ કે આ જે વાયરસ છે એ જે હાથોના કોન્ટેક્ટ અને એનાથી પણ ઝડપથી તમે એને હાથમાં લાગેલો વાયરસ મોડા ઉપર કે એમના પછી શ્વાસોશ્વાસમાં જાય તો એ વાયરસ પછી એ ધીમે ધીમે શ્વાસ નળી થ્રુ થઈને ફેફસા સુધી જાય છે અને છેલ્લે ફેફસાને ડેમેજ કરી અને એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા બિલકુલ ધીમી અને મંદ પાડી દે છે. એટલે ફ્રિક્વન્ટ હેન્ડવોશ પણ બહુ અગત્યનું છે. એટલે જનરલ પબ્લિકે માસ્ક પહેરવાની જરૂર નથી, માસ્ક જે હોસ્પિટલમાં જે લોકો હોસ્પિટલના કર્મચારી છે, ડૉક્ટર્સ છે કે પેરામેડિકલ સ્ટાફ છે એમને જરૂર છે. બાકી કોમન પબ્લિકે જે રૂટીનની અંદર હોય એ લોકોએ માસ્ક પહેરવાની એટલી જરૂર નથી. એટલે આપણે જે ધ્યાન રાખવા બીજી વસ્તુ જે ધ્યાન રાખી અને પોતે આટલું જે છે કોન્ટેક્ટ થોડા ઓછા રાખીએ અને પ્રયત્ન કરીએ કે એનો ફેલાવો ઓછો થાય. અને ચોથી વસ્તુ એ છે કે જે લોકો ટ્રાવેલિંગ કરીને આવતા હોય છે એમની હિસ્ટ્રી પ્રોપર ગાઈડ કરે તો શું છે કે ડૉક્ટરને કે જે ટ્રીટમેન્ટ કરવાની ટીમની છે એમને પ્રોપર પૂરેપૂરી અમને સહાય મળી રહે અને એ પણ જે ટ્રાવેલર્સ હોય એ પૂરેપૂરી અમને સહકાર આપે હિસ્ટ્રી ટેકિંગની અંદર. તો શું છે કે આની અંદર બહુ અગત્યની વસ્તુ એ છે કે બીજાને ફેલાવો જે કઈ રીતે આપણે અટકાવી શકીએ તો એનાથી આપણે આપણો દેશ, આપણો સમાજ ને આપણો અરવલ્લી જિલ્લો અને મોડાસા શહેર આનાથી બચી શકે. એટલે મિત્રો, બહુ કંઈ ગભરાવવાની જરૂર નથી પણ ચોક્કસ આપણે ચોક્કસથી કાળજી રાખવી જરૂરી છે. એટલે એનો એટલો હેવોક જે થયેલો છે એ પણ અમને આપણે ચોક્કસથી કાળજી લઈએ અને ટ્રાવેલિંગ અને મુસાફરી કરવાનું ટાળીએ અને બહુ ડિસ્ટન્સિવ રહીએ તો વધારે સારું.